મિત્રો, ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સૌના મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે. જો અનાજ તમે લેતા હોય તો તમારા માટે આ અગત્યનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે NFSC રેશન કાર્ડ ધારકો અનાજ લે છે એ અંતર્ગત સરકારે અગત્યનો પરિપત્ર જારી કરવામાં આવેલો છે. વિડીયો અંત સુધી જોતા રહેજો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકાર દ્વારા ઓફિશિયલ પરિપત્ર 1324 રોજ મૂકવામાં આવે છે. નિયામક અન્ન અને નાગરિક પુરવઠા કચેરી, જે ગાંધીનગર દ્વારા આ પરિપત્ર છે. પરિપત્રનો વિષય છે રેશન કાર્ડ લાભાર્થીઓને 100% KYC ગ્રામીણ કક્ષાએ ઈ ગ્રામ વિશ્વગ્રામ ખાતે, જે ગ્રામની અંદર જે કમ્પ્યુટર સહાયક હોય છે એટલે કે VCE હોય છે, એના દ્વારા તમે હવે EKYC કરાવી શકો છો. રેશન કાર્ડ અંતર્ગત તમારું KYC જરૂરી હશે. તો મિત્રો, જે તમારે પહેલાં KYC છે, તમારે તાલુકાની અંદર અથવા જિલ્લાની અંદર જવું પડતું હતું, તો મિત્રો હવે દરેક ગામડાની અંદર VCE કેન્દ્ર અંતર્ગત તમે તમારું રેશન કાર્ડ KYC કરાવી શકો છો. તો ઉપરોક્ત વિષય સાથે સંદર્ભમાં પ્રવર્તમાન જણાવવાનું કે ભારત સરકાર દ્વારા સાચા લાભાર્થીઓની ઓળખ માટે લાભાર્થીઓને રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરી અને સાચા અને તે જ વ્યક્તિ આધાર નંબર શીટ પર થાય છે અને 100% EKYC જણાવવામાં આવે છે. તો નામદાર સુપ્રીમ કોર્ટના દાખલ થયેલા MCA નંબર 94/2022 અને SMW જે કેસ કરવામાં આવ્યો હતો નામદાર સુપ્રીમ કોર્ટની અંદર 11/2023ના હુકમથી દરેક રેશન કાર્ડ લાભાર્થીઓને EKYC કરાવવા તથા 19/3/2024ના હુકમથી EKYCની કામગીરી તમારે 2 મહિનાની અંદર પૂર્ણ કરવાની હશે. તો મિત્રો, સરકાર દ્વારા 2 મહિને આપવામાં આવે છે કે તમારે KYC કરાવવાનું રહેશે તમારા ગામડાની અંદર. તો મિત્રો, ઉપયોગી બાબતો ધ્યાને લઈ અને નાગરિક પુરવઠાને ગ્રામ્ય વિભાગની સંદર્ભ જે તળે 31/5/2024 ધરાવતી જે ગ્રામ્ય કક્ષા NFSA અને તથા નોન NFSA રેશન કાર્ડ ધારકોને EKYC વિભાગ દ્વારા વ્યક્તિ દીઠ 5 રૂપિયાનો ખર્ચ ભોગવી અને ઈ ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી સંલગ્ન ગ્રામ કોમ્પ્યુટર જે સાહસિક હોય છે, VCE હોય છે, તે દ્વારા તમે તમારું EKYC પ્રક્રિયા તમે તમારા ગામની અંદરથી આધાર કાર્ડ અને જે લિંક કરવામાં આવેલું રેશન કાર્ડ છે એ અંતર્ગત તમે EKYC કરાવી શકો છો. તો મહત્ત્વની બાબત છે કે ઉપરોક્ત કામગીરી સમયગાળા દરમિયાન પૂર્ણ કરવામાં આવતા દ્વારા આપના જિલ્લાના ઝુંબેશ હાથ ધરવા તથા તાલુકા ગામ ઝોનમાં દૈનિક ધોરણે કરવામાં પાત્ર કામગીરીનું સમયપત્રક બનાવી અને EKYCની કાર્યવાહી 31/7/2024 સુધી 100% પૂર્ણ કરવાની રહેશે. તો મિત્રો, સરકારે જે નિર્ણય કરવામાં આવ્યો છે કે તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ જે છે